મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી હજુ નાસતો ફરે છે. તેને પકડવા માટે પોલીસે કવાયત તેજ કરી છે. આ સાથે જ ફરિયાદમાં ફરિયાદીએ જે કારનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો તે કાર પણ પોલીસે કબજે કરી છે. જિલ્લાની એલસીબી અને એસડીઓ સહિતની ટીમને મોટી સફળતા મળી હતી. હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોડાસાના સાયરા ગામે શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. ગઈકાલે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ પણ પીડિત પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. ફરિયાદમાં બતાવેલી છે અને ત્રણ આરોપીઓ એલસીબી, એસઓજી અને પેરોલ ફોરના પ્રયત્નોથી અને આગેવાનોના પ્રયત્નોથી અત્યારે ત્રણ આરોપીઓ રજૂ થતા એમને પૂછપરછ કરી ધરપકડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સતીશ ભરવાડ નામના આરોપી બાકી છે. આગળની આરોપીઓના ધરપકડ પછી ગુનામો એ કઈ રીતે સંડોવાયેલા છે, શું શું કર્યું છે, એમનો રોલ શું છે, એમનું મેડિકલ કરવામાં આવશે કારણ કે આ અને વિશેષ પૂછપરછ કરી આરોપીઓની અને રિમાન્ડની માગણી કરવામાં આવશે.